અત્યાર સુધી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ રાજકોટ અને રાજકોટના આજુબાજુના લોકોની સેવા માટેના કાર્યક્રમો કરતું હતું. આજે સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને લાભ મળે એ દિશામાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે એક પગલું ભર્યું છે. 1995 જાન્યુઆરીથી આ ટ્રસ્ટ એક્ટિવ થઈને લગભગ 22-23 વર્ષથી સાતત્યપૂર્ણ બાળકોના, બહેનોના, લોકોના કલ્યાણ માટે એક સેવા ભાવનાથી ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. અને કેન્સરનો વિષય લઈને એક ઝુંબેશ આજથી જે ચાલુ થઈ રહી છે એ માટે ટ્રસ્ટના સૌ કરતા હર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યોગાની પ્રવૃત્તિ પણ વધે, એક્સરસાઇઝ, વ્યાયામ, ફિટનેસ આ બધી વસ્તુના સંદર્ભમાં પણ રાજ્ય સરકાર પ્રોત્સાહિત કાર્યક્રમો કરી રહી છે. આ વખતના બજેટમાં પણ સિનિયર સિટીઝન, કે જે લોકો સિનિયર સિટીઝન છે અને સિનિયર સિટીઝનોને રોગો અને તકલીફો વધારે હોય છે અને જ્યારે ડૉક્ટર મોંઘા, દવા મોંઘી, ઓપરેશનો મોંઘા, ત્યારે સામાન્ય વર્ગના દીકરા દીકરીઓ માટે પોતાના મા બાપની ટ્રીટમેન્ટ એ ચિંતાનો વિષય હોય છે, ત્યારે રાજ્ય સરકાર એ નોંધારાનો આધાર બની છે. સિનિયર સિટીઝનની 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક અને એમને 3 લાખ રૂપિયા સુધીની આ અમૃતમ અને વાત્સલ્યનો લાભ મળે, સાથે સાથે ની રિપ્લેસમેન્ટ માટે પણ 80,000 રૂપિયા રાજ્ય સરકાર આપે અને વૃદ્ધો લોકો એ પણ સારી રીતે લાંબુ જીવે એ માટે આ રાજ્ય સરકારે બધી વ્યવસ્થા કરી છે.